વેલકમ ટુ જીપીએસસી ડાયરો યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ભૂગોળના લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો, ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળની શરૂઆત કરીએ એ પહેલા અક્ષાંશ, રેખાંશ અને પૃથ્વીની બેઝિક માહિતી લેવી જરૂરી છે. એના માટે આજે આપણે પહેલા લેક્ચરની અંદર પૃથ્વીની બેઝિક માહિતી લેવાના છીએ, જેમાં અક્ષાંશ રેખાંશ વિશે પણ આપણે માહિતી લઈશું. તો મિત્રો, શરૂઆત કરીએ કે અક્ષાંશ રેખાંશ શું છે અને એનું વિભાજન આપણે પૃથ્વીની અંદર કેવી રીતે કરેલું છે. અક્ષાંશ રેખાંશ, હવે મિત્રો અક્ષાંશ ઉપરથી એક શબ્દ યાદ રાખવાનો કે અક્ષાંશ ઉપરથી આડું. હવે આડું એટલે અક્ષાંશ, તો ઊભું એટલે રેખાંશ. હવે ઇંગ્લિશમાં આના માટે બે શબ્દ છે, લેટિટ્યુડ લોન્જિટ્યુડ. હવે મિત્રો, કોને લેટિટ્યુડ કહીશું, કોને લોન્જિટ્યુડ કહીશું? તો હિન્દીની અંદર આપણે શબ્દ યાદ રાખીશું કે લેટા હુઆ, લેટા હુઆ. લેટા હુઆ એટલે કે આડું, આડું એટલે અક્ષાંશ. એટલે લેટિટ્યુડ ઉપરથી લેટા હુઆ, લેટિટ્યુડ ઉપરથી લેટા હુઆ એટલે આનો મતલબ થાય છે અક્ષાંશ. લેટા હુઆ લેટિટ્યુડ અક્ષાંશ, એટલે લોન્જિટ્યુડ નો મતલબ થશે રેખાંશ. હવે મિત્રો, પૃથ્વીના સાપેક્ષની અંદર આપણે જોઈએ કે કેવી રીતે અક્ષાંશ ને રેખાંશ આવેલા છે. તો સૌથી પહેલા આ ગોળ દોર્યું આપણે, અને પૃથ્વી સમજી લઈએ. ઉપરની સાઈડ છે ઉત્તર ધ્રુવ, નીચેની સાઈડ છે દક્ષિણ ધ્રુવ. આ બાજુ પૂર્વ દિશા, આ બાજુ પશ્ચિમ દિશા. હવે મિત્રો, આને ઊભી અને આડી રેખાઓની અંદર આપણે વિભાજિત કરવું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ આડી રેખા એટલે કે અક્ષાંશ વિશે. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ છીએ કે આ જે ભાગ છે એને આડા ભાગની અંદર વિભાજિત કરવું છે. તો વચ્ચોવચ્ચથી આપણે એક રેફરન્સ લાઈન પાસ કરીશું. પૃથ્વીને વચ્ચોવચ્ચથી આપણે બે સરખા ભાગની અંદર વિભાજિત કરી દીધું, તો અલગ પડેલી પૃથ્વી કંઈક આ રીતની લાગશે. હવે મિત્રો, પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ. આની ડીપમાં વાત કરીએ તો ગોળ નથી, પણ નારંગી જેવા શેપની છે, પણ એની અંદર હાલ નથી પડવું આપણે. પણ આ ગોળ ભાગ છે, ગોળનો અડધો ભાગ જેને આપણે કહીશું ગોળાર્ધ. આને પણ ગોળાર્ધ કહીશું, આને પણ ગોળાર્ધ કહીશું. હવે દેખો મિત્રો, આ ઉત્તર દિશા આવેલી છે, એટલે ઉપરનો જે ગોળાનો ભાગ, અડધો ભાગ જે આપણને જોવા મળે છે, એને કહીશું આપણે ઉત્તર ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ એટલે અડધો જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ છે, નીચેનો અડધો ભાગ છે એને કહીશું આપણે દક્ષિણ ગોળાર્ધ. કારણ કે નીચે દક્ષિણનો ભાગ આવેલો છે, એટલા માટે આપણું જે ભારત આવેલું છે એ ક્યાંક અહીંયા ક્યાંક આવેલું છે, એટલા માટે આપણે કહીએ છીએ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. એના માટે પણ આપણે ડીપની અંદર જોવાના છીએ, એટલે એની કોઈ ચિંતા કરશો નહીં. હવે મિત્રો, વર્તુળ લઈએ આપણે. વર્તુળ કેટલા ડિગ્રીનું બનેલું હોય છે? તો મિત્રો, વર્તુળ 360 ડિગ્રીનું બનેલું હોય છે. કારણ કે વર્તુળને ચાર ભાગની અંદર આપણે વિભાજિત કરીએ તો આની અંદર 4 90 ના ખૂણા બને છે. 90 અને 4 ખૂણા એટલે 90 ચોક 360, માટે આપણે કહી શકીએ કે વર્તુળ 360 ડિગ્રીનું બનેલું છે. તો મિત્રો દેખો, આ ભાગ જુઓ, આ ભાગ છે એ આ જ ભાગ છે. પૃથ્વીના વચ્ચોવચ્થી જે આડો ભાગ જાય છે એના આપણે કહીએ છીએ વિષુવવૃત. એટલે વિષુવવૃત જે વચ્ચોવચ્થી આડો ભાગ જાય છે પૃથ્વીના, પૃથ્વીના સરખા બે ભાગ કરે છે એ એટલે વિષુવવૃત. તો વિષુવવૃત પૃથ્વીના આવી રીતે ગોળ ફરતે આવેલું છે, એટલા માટે અહીંયાથી આ એક વર્તુળ જ કહી શકાય. માટે થઈને આ વર્તુળને આપણે 360 ડિગ્રીની અંદર વિભાજિત કરી શકીએ, એટલા માટે અહીંયાથી આવી રીતે ટોટલ આપણા 360 ડિગ્રી અલગ અલગ પડી શકે. પણ મિત્રો, હવે આની અંદર એક દુવિધા છે કે આપણે શરૂઆત
ક્યાંથી કરીશું, કારણ કે જે વચ્ચે આડો કાપવાનો જે ભાગ હતો એ તો આપણે આડો અહીંયાથી સીધો કાપી દીધો, પણ ઊભો ભાગ આપણે કાપવાની શરૂઆત ક્યાંથી કરીશું? તો એના માટે વૈજ્ઞાનિકો લંડનની અંદર ગ્રીનવિચ એરિયાની અંદર બેઠા હતા ત્યારની આ વાત છે. વિશ્વની ભૂગોળની અંદર અહીંયા અમેરિકા છે, અહીંયા યુરોપ છે, અહીંયા આફ્રિકા છે, અને અહીંયા એશિયા છે. એટલે ઓલરેડી એ લોકો જ્યાં બેઠા હતા ત્યાં લંડનના ગ્રીનવિચ એરિયાની અંદર બેઠા હતા, અને તમે વિશ્વની અંદર જોશો ને તો ઓલરેડી યુરોપ વચ્ચોવચના ભાગે આવેલો છે. એટલા માટે એ લોકોએ નક્કી કર્યું કે જે 0 ડિગ્રી છે, 0 ડિગ્રી રેખાંશ, એટલે કે એક રેફરન્સ લાઇન તરીકે જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ, એ આ જ ભાગથી આપણે પસાર કરી દઈએ. નોર્થ સાઉથ એટલે લંડનના ગ્રીનવિચ એરિયામાંથી 0 ડિગ્રી રેખાંશ પસાર થાય છે. 0 ડિગ્રી રેખાંશ બહુ અગત્યનો પ્રશ્ન છે કે 0 ડિગ્રી રેખાંશ ક્યાંથી પસાર થાય છે, તો લંડનના ગ્રીનવિચ એરિયામાંથી પસાર થાય છે. હવે આ બાજુ જે દિશા આવેલી છે, આ બાજુ આપણે અહીંયા જોયું કે આ બાજુ પૂર્વ દિશા આવેલી છે, આ બાજુ છે પશ્ચિમ દિશા. એટલા માટે જે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના દેશો છે અહીંયા આવેલા છે, માટે થઈને આપણે એને પશ્ચિમના દેશો કહીએ છીએ. આપણા એશિયા ને એ બધા જે દેશો છે એ પૂર્વીય દેશો કહી શકાય. હવે આખું જો આ ફરીને જ્યારે આ પાછું આવે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવી રીતે, એટલે 360 ડિગ્રીએ રેખાંશ પૂરા કરશે. પણ હવે ભૂગોળવિદોએ કર્યું શું કે અહીંયાથી 1 1 ડિગ્રી વધારતા ગયા, એટ ધ 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી એવી રીતે ગોળ ફરતે વધારતા ગયા. અને સેમ બીજી બાજુ પણ 1 2 3 એમ બંને બાજુથી 1 1 ડિગ્રી વધારતા ગયા, અને પાછળની બાજુ બંને કોમન 180 ડિગ્રીએ મળી ગયા. એટલે દેખો મિત્રો, આની અંદર 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી ગોળ ફરીને અહીંયા 360 ડિગ્રીએ નથી આવેલા, અહીંયા આગળની સાઈડ, અને અહીંયા 360 ડિગ્રી પૂરા નથી કર્યા. બંને બાજુથી 1 1 ડિગ્રી વધારતા ગયા અને પાછળની સાઈડ 180 ડિગ્રીએ મળી ગયા. હવે દેખો મિત્રો, અહીંયા પણ 3 ડિગ્રી આવે અને અહીંયા પણ 3 ડિગ્રી આવે, કારણ કે અહીંયાથી પણ 1 2 3 4 એવી રીતે ઇન્ક્રીમેન્ટ છે, અહીંયાથી પણ વધારો થતો રહેલો છે. એટલે અહીંયા 3 ડિગ્રી છે, અહીંયા પણ 3 ડિગ્રી છે, પણ વચ્ચોવચની આ રેફરન્સ લાઇનથી આ પૂર્વની બાજુ છે, આ બધી બાજુ પૂર્વની છે, અને આ બાજુ આખી લાઇન પશ્ચિમની છે. એટલા માટે થઈને એના પાછળ લાગશે ઈસ્ટ અને આના પાછળ લાગશે વેસ્ટ. એટલા માટે કોઈ પણ રેખાંશના પાછળ ઈસ્ટ કે વેસ્ટ લાગે એના ઉપરથી આપણને ખબર પડે કે લંડનના સાપેક્ષના કઈ બાજુ આવેલો છે. ક્યારે પણ કોઈ પણ રેખાંશના પાછળ ઈસ્ટ લાગે એટલે આ એશિયાવાળા ઝોનની અંદર જ ક્યાંક એ દેશ આવેલો હશે, અને આ વેસ્ટ લાગતું હોય તો કા અમેરિકાવાળા ઝોનવાળા પાર્ટની અંદર આવેલો હશે. હવે મિત્રો પાછા અક્ષાંશ ઉપર આવી જઈએ. અક્ષાંશનો રેફરન્સ આપણે વચ્ચોવચથી લીધેલો, જેને આપણે કહ્યું હતું વિષુવવૃત્ત. વિષુવવૃત્તને આપણે કહીએ છીએ 0 ડિગ્રી. ઉપરની બાજુ છે નોર્થ, નીચેની બાજુ છે સાઉથ. હવે મિત્રો વચ્ચેથી જાય છે 0 ડિગ્રી, ને આપણે અહીંયા મધ્ય બિંદુથી લઈને ધ્રુવ બાજુ જોઈશું તો અહીંયા 90નો ખૂણો પડે છે. એ જ રીતે અહીંયાથી લઈને ધ્રુવ બાજુ જોઈશું તો અહીંયા પણ 90નો ખૂણો પડે છે. એટલા માટે 0 થી લઈને અહીંયા નોર્થ પોલ સુધી, એટલે કે ઉત્તર ધ્રુવ સુધી આપણે 90ના ખૂણાનું વિભાજન કરવાનું છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 40 ડિગ્રી 80 ડિગ્રી, અને છેક ઉપર પહોંચીશું ત્યારે આપણને અહીંયા 90 ડિગ્રી મળશે. એવી જ રીતે અહીંયા નીચેની સાઈડ ઇન્ક્રીમેન્ટ કરીશું, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 40 ડિગ્રી 80 ડિગ્રી, છેક નીચે પહોંચીશું આપણે ત્યારે અહીંયા આવશે 90 ડિગ્રી. હવે જે રીતે વિષુવવૃત્તને ગોળ ફરતે આપણે પૃથ્વીના ગોળ ફરતે ફેરવ્યું, એવી જ રીતે 1 ડિગ્રીને પણ પૃથ્વીનો એક આખો રાઉન્ડ ફેરવી દઈએ. એવી જ રીતે મિત્રો 0 થી લઈને 90 ડિગ્રી સુધીના વિભાજન થયેલા છે. એવી જ રીતે નીચેના ભાગે પણ 0 થી લઈને 90 ડિગ્રી સુધીના આવી રીતે વિભાજન થયેલા છે. મિત્રો આ હું અહીંયાથી અહીંયા લાઈન ડ્રો કરું છું, પણ આ લાઈન આખી પૃથ્વીના ગોળ ફરીને પાછળની સાઈડથી ફરીને ઉપરની સાઈડ આવશે. પણ આ મિત્રો આ પ્લેન 2D પ્લેન છે, એટલા માટે આપણે 3D બતાવી શકતા નથી. હવે મિત્રો આની અંદર આપણે રેફરન્સ લાઈન 0 ડિગ્રીની લીધી હતી, જે છે
વિષુવવૃત્ત. વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રી. વિષુવવૃત્ત શું છે? તો પણ એક અક્ષાંશ જ છે, પણ 0 ડિગ્રી છે. હવે ઉપરની સાઈડ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવી રીતે વધતા જાય છે. નીચેની સાઈડ પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવી રીતે વધતા જાય છે. પણ દેખો મિત્રો, અહીંયા જોશો ને તો અહીંયા પણ 2 ડિગ્રી છે, અહીંયા પણ 2 ડિગ્રી છે. તો હવે આ 2 ડિગ્રીની વાત થઈ રહી છે કે આ 2 ડિગ્રીની વાત થઈ રહી છે, આપણને ખબર કેવી રીતે પડશે? તો દેખો, આ 2 ડિગ્રી છે એ ઉપરની સાઈડ વધતા જાય છે, અને આ 2 ડિગ્રી છે એ નીચેની સાઈડ આવતા આપણને 2 ડિગ્રી મળ્યા છે. માટે થઈને આ ઉત્તરની દિશા બાજુ છે, માટે થઈને આને કહીશું આપણે 2 ડિગ્રી નોર્થ, અને આને કહીશું 2 ડિગ્રી સાઉથ. આના ઉપરથી ખબર પડી શકે કે કોઈ પણ અક્ષાંશ હશે તો એના પાછળ નોર્થ કે પછી સાઉથ જ આવશે. એટલે મિત્રો, ના આપેલું હોય તો પણ નોર્થ કે સાઉથ ડિજિટના પાછળ આવતું હોય તો સમજી લેવાનું એ અક્ષાંશ જ હશે, કારણ કે અક્ષાંશનું હંમેશા ઇન્ક્રીમેન્ટ નોર્થ બાજુ અને સાઉથ બાજુ થતું હોય છે. એટલા માટે હવે અક્ષાંશની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હશે? તો દેખો, સૌથી નાનામાં નાની વેલ્યુ આપણને 0 ડિગ્રી મળી, અને સૌથી વધારે ક્યાં સુધી મળશે? તો અહીંયા પોસિબલ છે 90 ડિગ્રી. અહીંયા નીચેની સાઈડ પણ 90 ડિગ્રી છે, એટલે ઓવરઓલ વેલ્યુ ક્યારેય 90 થી વધશે નહીં, અને હંમેશા પાછળ નોર્થ કે પછી સાઉથ લાગશે જ લાગશે. ક્યારે આપણે એવું ના કહી શકીએ કે 87 ડિગ્રી ઈસ્ટ અક્ષાંશ, આ વસ્તુ ખોટી કહેવાય. હંમેશા જો ઈસ્ટ આવતું હોય તો એ રેખાંશ જ હશે, નોર્થ કે સાઉથ આવતું હોય તો પછી અક્ષાંશ હશે. હમણાં આપણે રેખાંશમાં જોયું હતું કે 0 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી સુધીની વેલ્યુ એની અંદર સંભવ છે. 180 ઈસ્ટ અને 180 ડિગ્રી વેસ્ટ, એટલે ટોટલ આપણી થઈ ગઈ 360 ડિગ્રી પૂરી. ગોળ ફરતા પૃથ્વીને 360 ડિગ્રી એ કવર કરી લેશે. જ્યારે અક્ષાંશની વાત કરીએ તો અગેન 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રી સુધીના જ ચાન્સ છે, કારણ કે ઉપરથી લઈને નીચે સુધી આપણે એક્સટેન્ડ થવાનું છે. હવે મિત્રો, એક અગત્યના ટોપિકની બીજી એક વાત કરીએ, ઋતુઓ. તો મિત્રો, ઋતુઓ અને કટિબંધ કેવી રીતે પૃથ્વીની અંદર સંભવ બનતા હોય છે? આ પૃથ્વી સમજી લઈએ ઉપરની સાઈડ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. હવે મિત્રો, અહીંયા આપણે જોઈશું વચ્ચોવચ્ચથી પસાર થશે વિષુવવૃત્ત,